હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ કોલ લેવલ અપ ઈડીયુ પીટી. મારું નામ છે વિશાલ મોદી અને હું છું પીટી માસ્ટર ટ્રેનર. મિત્રો, આજે આપણે વાત કરવાના છે કયા ક્વેશ્ચન્સ ના કેટલા ઇમ્પોર્ટન્સ છે. અનલાઇક IELTS, પીટીમાં બધા ક્વેશ્ચનના સિમિલર વેટેજ નથી. સો અલગ અલગ ક્વેશ્ચન્સ છે પીટીમાં. દેર આર ટોટલ 20 ટાઈપ્સ ઓફ ક્વેશ્ચન્સ ઇન પીટી. યસ, હું તમને જો સમરી આપું ફટાફટ, તો દેર આર 4 મોડ્યુલ્સ, સ્પીકિંગ, રાઇટિંગ, રીડિંગ એન્ડ લિસનિંગ. અને સ્પીકિંગમાં ટોટલ 5 ક્વેશ્ચન્સ છે, રીડિંગમાં બીજા 5 ક્વેશ્ચન્સ છે, રાઇટિંગમાં 2 ક્વેશ્ચન્સ છે અને લિસનિંગમાં 8 ક્વેશ્ચન્સ છે. એટલે 5, 5, 2 અને 8, ટોટલ 20 ક્વેશ્ચન્સ. પણ આ 20 ક્વેશ્ચનનું ઇમ્પોર્ટન્સ સેમ નથી. There are certain questions which have more weightage and there are certain questions which are less weightage. Trick એ છે કે પીટીમાં તમને કેવી રીતે પ્રેક્ટિસ કરવું જેનાથી તમારા વધારેમાં વધારે માર્ક્સ આવે. યસ, લેટ સે ઇફ યુ આર પ્રેક્ટિસિંગ ડેલી ફોર 4 અવર્સ, દેન હાઉ મચ ટાઈમ શુડ બી ડિવોટેડ ટુ વોટ ક્વેશ્ચન? શુડ વી ઇક્વલી ડિવાઈડ અવર ટાઈમ ઇન ઓલ ઓફ ધ ક્વેશ્ચન્સ ધેટ આર દેર ઇન ધ મોડ્યુલ, ઓર વી શુડ ગીવ સર્ટેન ક્વેશ્ચન્સ મોર ઇમ્પોર્ટન્સ એન્ડ સર્ટન ક્વેશ્ચન્સ લેસ ઇમ્પોર્ટન્સ? આજે હું તમને સમજાવવાનો છું કે કેવી રીતે કયા ક્વેશ્ચન્સનું કેટલું ઇમ્પોર્ટન્સ છે, કયા ક્વેશ્ચન્સને તમને વધારે ટાઈમ આપવાનું છે અને કેટલું ઇમ્પોર્ટન્સ છે. ઓકે, સો આઈ ટેક યુ ટુ ધ ચાર્ટ. દેર ઇઝ અ બ્યુટિફુલ ચાર્ટ બીંગ ડિઝાઇન્ડ બાય અસ વિચ શોઝ કે કયા કયા ક્વેશ્ચન્સથી તમને કયા કયા મોડ્યુલમાં માર્ક્સ મળે છે. ચાલો આપણે વધારે ટાઈમ સ્પેન્ડ ના કરીએ અને જોઈએ સ્ક્રીન પર અને સમજીએ which questions are more important and hence what requires more attention, more time, more practice. આપણે ટાઈમ વધારે ત્યાં જ આપીશું જ્યાં આપણને વધારે માર્ક્સ મળશે. સો ચાલો આપણે ફટાફટ સ્ક્રીન પર જઈને જોઈએ કે શેના વધારે માર્ક્સ મળે છે. સો દિસ ઇઝ અ વેરી બ્યુટિફુલ ચાર્ટ વેર એવરીથિંગ હેઝ બીન એક્સપ્લેન. દિસ ઇઝ બાય અવર ઓન ઇન્સ્ટિટ્યુટ લેવલ અપ એન્ડ આફ્ટર લોટ ઓફ રિસર્ચ અમે આ ચાર્ટ બનાવ્યો છે અને બહુ જ ઇમ્પોર્ટન્ટ ચાર્ટ છે. આ તમને બહુ જ કામ આવશે તમારા ટેસ્ટમાં, તમારા પ્રેક્ટિસમાં. ચલો આખું સમજીએ તમને, હું તમને સમજાવું કે કેવી રીતે આ કામ કરે છે. જો જેમ મેં તમને કીધું કે પીટીમાં છે ને મિત્રો, ટોટલ 20 ક્વેશ્ચન છે. સો આ રહ્યા આખા 20 ક્વેશ્ચન્સ. ઓકે, ધીઝ આર ધ 20 ક્વેશ્ચન્સ દેટ દે આસ્ક ઇન પીટી. આ જે રેડ પાર્ટ છે ને મિત્રો, એ સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે પીટી ટેસ્ટનો. આ રેડ ના આ જે ટોટલ માર્ક્સ આપેલા છે અહીંયા, કયા ક્વેશ્ચનમાંથી 20 ક્વેશ્ચન ટાઈપ્સ છે એમાંથી, આ ક્વેશ્ચન ટાઈપ્સમાંથી કયા ક્વેશ્ચનમાંથી કેટલા માર્ક્સ મળે છે એ આખું ચાર્ટ સમજાવે છે. ટોટલ પેપર કેટલા માર્ક્સનું છે? તો ટોટલ પેપર 360 માર્ક્સનું આવે છે. 90 માર્ક ઈચ મોડ્યુલના છે. 90 તમે ઇન્ટુ 4 કરો એટલે 360 માર્ક થાય, રાઈટ? સો આ 360 માર્કનું પેપર છે. હવે 360 માર્ક અમને ક્યાં ક્યાંથી મળે છે એ અમે આજે સમજવાના છીએ. 4 મોડ્યુલ છે, સ્પીકિંગ, રાઇટિંગ, રીડિંગ અને લિસનિંગ. ચારેના 90, 90, 90 અને 90 માર્ક ટોટલ થયું 360, રાઈટ? હવે આપણે સમજીએ આગળ. 360 કેવી રીતે માર્ક્સ ડિસ્ટ્રીબ્યુશન છે. પીટી જે ટેસ્ટ છે ને મિત્રો, એ ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ છે. ઇન્ટિગ્રેટેડ એટલે તમે જ્યારે સ્પીકિંગ આપો તો સ્પીકિંગમાંથી બીજા મોડ્યુલમાં માર્ક્સ જાય, તમે જ્યારે રીડિંગ આપો તો રીડિંગમાંથી 2-3 મોડ્યુલમાં માર્ક્સ જાય, રાઇટિંગમાંથી બીજા મોડ્યુલમાં માર્ક્સ જાય છે. IELTSમાં એવું નથી. IELTSમાં તમે જ્યારે સ્પીકિંગ આપો છો ત્યારે સ્પીકિંગના જ માર્ક્સ મળે છે, રીડિંગ કરતા વખતે ખાલી રીડિંગના માર્ક્સ મળે છે, બીજા મોડ્યુલના માર્ક્સ અફેક્ટ નથી થતા. પણ અહીંયા એવું નથી. અહીંયા બીકોઝ ઇટ્સ અ કમ્પ્યુટર બેઝડ ટેસ્ટ, there are algorithms that are at the play, they are working and they have differentiated the marks in that way. So let's understand how this works. Speaking je module che friends, ema 5 type na questions aave che, 5 types. Writing ma 2 types, reading ma bija 5 type na questions che, okay, ane listening ma 8. એટલે ટોટલ થયા તમારા 20 ટાઈપના ક્વેશ્ચન્સ. ઓકે, 20 ટાઈપના ક્વેશ્ચન્સ. પણ આ જે 5 ક્વેશ્ચન્સ છે સ્પીકિંગના, એમાંથી અમને લગભગ 100
40 જેટલા માર્ક્સ મળે છે. સ્પીકિંગમાં જે ક્વેશ્ચન છે, 5 ક્વેશ્ચન, એમાંથી 140 માર્ક, 90 માર્ક સ્પીકિંગમાં જાય છે મિત્રો, અને બાકી 50 માર્ક જેટલા એપ્રોક્સિમેટલી બીજા મોડ્યુલ્સમાં જાય છે. યસ, આજ મારે તમને ક્યારથી સમજાવવું હતું અને હું આજે સમજાવી રહ્યો છું. ચાલો, પહેલું ક્વેશ્ચન જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે એ છે રિપીટ સેન્ટેન્સ. સ્પીકિંગમાં આવે છે 51.8 માર્ક્સનું છે. યસ, હું આ જરા ક્લિયર ક્લિક કરી દઉં તમને, સો દેટ તમને હજી સારી રીતે સમજાય. ઓકે, વેટ, પેન્સિલ, ફાઇન. ઓકે, સો સૌથી ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે રિપીટ સેન્ટેન્સ. 52 માર્ક્સ કેટલા આવશે? તો 10 થી 12, એવરેજ ક્વોન્ટિટી 10, પોઈન્ટ્સ એના 13 પોઈન્ટ છે એકના. સો ધીસ ઇઝ સ્કોરિંગ સિસ્ટમ. એ સ્કોરિંગ સિસ્ટમ ફરીથી બીજું વિડીયો બનાવીશ. અત્યારે આપણે માર્ક્સ ક્યાં જાય છે, 52 માર્ક્સ જે આવે છે એ ક્યાં જાય છે એ સમજીએ. 32 માર્ક સ્પીકિંગમાં જાય છે અને 20 જેટલા માર્ક, 19.7 માર્ક લિસ્ટિંગમાં જાય છે. સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રિપીટ સેન્ટેન્સ. બીજું છે રાઇટ ફ્રોમ ડિક્ટેશન. રાઇટ ફ્રોમ ડિક્ટેશન 46.5 માર્ક્સ. ક્યાં ક્યાં જાય છે રાઇટ ફ્રોમ ડિક્ટેશન? હવે રાઇટ ફ્રોમ ડિક્ટેશનમાં છે ને આપણે બે વસ્તુ કરીએ છીએ, લખીએ છીએ અને સાંભળીએ છીએ. એટલે લખવાના માર્ક મળે અને સાંભળવાના માર્ક મળે. તમને કેટલું ખબર પડ્યું કે તમે જે શબ્દો કીધા છે એ લોકોએ તમને પ્રોપર સમજ આવી કે ના? સો લિસનિંગમાં ઓલમોસ્ટ 20 માર્ક ને રાઇટિંગમાં 27 માર્ક. ત્રીજું છે રીડિંગ એન્ડ રાઇટિંગ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. રીડિંગ એન્ડ રાઇટિંગ ફિલ ઇન ધ બ્લેન્ક્સ આપણને ક્યાં ક્યાં જાય છે લાવ જોઈએ. રીડિંગ એન્ડ રાઇટિંગ ફિલ ઇન ધ બ્લેન્ક્સ 44 માર્ક, એમાંથી 22 માર્ક રાઇટિંગ, 22 માર્ક રીડિંગ, અને ચોથું છે રીડ અલાઉ. 44 માર્ક, 44 માર્કમાંથી 22 માર્ક સ્પીકિંગ અને 22 માર્ક રીડિંગ. આ ચાર પ્રશ્નો બહુ જ ઇમ્પોર્ટન્ટ. આમાંથી આ ચારમાંથી 180 માર્ક મળે છે. સમજો, ટોટલ 360 માર્કનું પેપર, એમાંથી 180 માર્ક તમને આ ચાર ક્વેશ્ચનમાંથી મળે છે. અડધો પેપર, 50% પેપર આ ચાર ક્વેશ્ચન પર આશ્રિત છે, અને બીજા 50%, 180, એ બીજા ક્વેશ્ચન્સ પર આશ્રિત છે ફ્રેન્ડ્સ. યસ, બહુ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેટિસ્ટિક્સ, બહુ જ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે આ પીટીની, અને લોકો અહીંયા જ ભૂલ કરે છે ફ્રેન્ડ્સ. તમારે જેટલા બી ટાઈમ તમે પ્રેક્ટિસ કરી રહ્યા છો, સપોઝ દરરોજના 3 કલાક, એમાંથી અડધું ટાઈમ તમારે આ ચાર ક્વેશ્ચનમાં આપવું જોઈએ, અડધું ટાઈમ બીજા 16 ક્વેશ્ચનમાં આપો, તમે તો જસ્ટિફિકેશન આપી શકશો. જો તમે ઇક્વલી ટાઈમ આપી રહ્યા છો બધી જગ્યાએ, તો તમે જ્યાં ઓછી માર્ક્સ છે, ઓછા માર્ક્સ છે, એ ક્વેશ્ચનમાં કેમ વધારે ટાઈમ આપી રહ્યા છો? જ્યાં વધારે ટાઈમ આપવો જોઈએ જ્યાંથી, સો ખેડૂતને મહેનત ત્યાં જ કરવી જોઈએ જ્યાં ઉપજ વધારે હોય. આપણે એ જ પાક વાવવો જોઈએ જ્યાંથી સારા સારો યુનો આઉટપુટ મળે, સારા પૈસા પર વેચાય, રાઈટ? એ પાક ના વાવવા જોઈએ જ્યાં જેની કિંમત ઓછી છે. સેમ કોન્સેપ્ટ છે. સો વિથ ધ સેમ થિંગ, પુટ યોર એફર્ટ્સ મોર વેર વેર વિથ ધ ક્વેશ્ચન્સ વિચ આર મોર વેટેજ. ઓકે, ચલો આગળ સમજીએ. સમરાઇઝ સ્પોકન ટેક્સ. સો ચાર ક્વેશ્ચન મોર વેટેજ, સો ઇટ ઇઝ ઇન રેડ કલર. ગ્રે જે કલર છે એના ઓછા વેટેજ છે. એના પછી નેક્સ્ટ સેક્શન, સેકન્ડ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, દેટ ઇઝ ઇન ગ્રે કલર. સમરાઇઝ સ્પોકન ટેક્સ 25 માર્ક, એમાંથી 12 માર્ક જેટલા રાઇટિંગ, 13 માર્ક લિસનિંગ. બે સ્કિલ યુઝ થાય છે, ઓડિયો સાંભળો છો અને પછી તમે લખો છો, રાઇટ? સમરાઇઝ સ્પોકન ટેક્સ. સો રાઇટિંગ અને લિસનિંગના માર્ક છે. ત્રીજો ટાઈપનો ક્વેશ્ચન છે ડિસ્ક્રાઇબ ઇમેજ, 22 માર્ક. એ 22 એ 22 માર્ક સ્પીકિંગમાં જાય છે, બીજા કોઈ મોડ્યુલમાં જતું નથી. ડિટેલ લેક્ચર 21 માર્ક, એમાંથી 11 માર્ક સ્પીકિંગ, 10 માર્ક લિસનિંગ. લેક્ચર સાંભળીને આપણે બોલીએ છીએ એટલે બોલવાનો માર્ક ને સાંભળવાનો માર્ક. સમરાઇઝ રિટન ટેક્સ્ટ 21 માર્ક, એમાંથી 10 માર્ક રાઇટિંગના અને 10 માર્ક રીડિંગના. સમરાઇઝ રિટન ટેક્સ્ટ રાઇટિંગમાં પહેલો ટાસ્ક જે છે એ. હાઇલાઇટ ઇનકરેક્ટ વર્ડ 16.7, એમાંથી 8.9 માર્ક રીડિંગ અને 7.9 માર્ક લિસનિંગ. લખવાનું છે, રાઈટ? હાઇલાઇટ ઇનકરેક્ટ વર્ડ
અને પછી આપણે માર્ક કરવાનું છે વાંચી વાંચીને કે કયા ભૂલો થઈ, એટલે રીડિંગ અને લિસનિંગ. રીડિંગ ફિલ ઇન ધ બ્લેન્ક્સ 14.8, એ 14.8 માર્ક પૂરા ને પૂરા રીડિંગમાં જાય છે. રીડિંગ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. લિસનિંગ ફિલ ઇન ધ બ્લેન્ક્સ 14 માર્ક, એમાંથી સારા 7 માર્ક રાઇટિંગ અને સારા 6 માર્ક લિસનિંગ. રાઇટિંગમાં એટલે કેમ કે ટાઈપ કરવાનું છે, સ્પેલિંગ મિસ્ટેક થશે તો માર્ક કપાશે. ઓકે, સો સેકન્ડ ઇમ્પોર્ટન્ટ સેક્શન કેટેગરી ઇઝ ઓવર, વિચ ઇઝ ઇન ગ્રે કલર. નાઉ થર્ડ ઇમ્પોર્ટન્ટ કેટેગરી ઇઝ યલો કલર, એમાં 3 ક્વેશ્ચન્સ રાઇટ એસે, 11 માર્ક, 11 પૂરા માર્ક રાઇટિંગના માં જાય છે. આન્સર શોર્ટ ક્વેશ્ચન 9 માર્ક, 9 માર્ક માંથી 2.5 માર્ક જ સ્પીકિંગના છે, સારા 6 માર્ક લિસનિંગના છે ફ્રેન્ડ્સ. અને ત્રીજું છે રીઓર્ડર પેરેગ્રાફ 5.9 માર્ક, 5.9 માર્ક આખા આખા રીડિંગમાં જાય છે. આ 3 કેટેગરી ફ્રેન્ડ્સ, રેડ, ગ્રે અને યલો, વેરી ઇમ્પોર્ટન્ટ વિથ ધ પર્સપેક્ટિવ ઓફ ટેસ્ટ. હવે હું જે કહેવા જઈ રહ્યો છું પ્રોપરલી સાંભળો. વોટ એવર આઈ એમ ગોઈંગ ટુ સે, પ્લીઝ લિસન કેરફુલી. ઓકે, સ્ટ્રીક્ટલી કહું છું, ગ્રીન કલરનો સેક્શન જે છે એ જરા બી ઇમ્પોર્ટન્ટ નથી. હું મારા સ્ટુડન્ટ્સને આ ગ્રીન કલર પ્રેક્ટિસ કરાવતો નથી. યસ, હું મારા સ્ટુડન્ટ્સને ખાલી રેડ, બ્લેક અને યલો પર જ ધ્યાન અપાવું છું. સૌથી વધારે ઇમ્પોર્ટન્સ રેડ સેક્શનને આપો, પછી ગ્રે સેક્શનને આપો અને પછી યલો સેક્શનને આપો. ગ્રીન સેક્શનમાં તમારે એક મિનિટ બગાડવાની જરૂર નથી. એક્ઝામમાં પ્રશ્ન પૂછાય, કોઈ ભી આન્સર ટિક કરીને નેક્સ્ટમાં જતા રહો, એ ટાઈમ અમને બહુ જ કામ આવશે, જે એમાંથી બચશે. તમે આ આ ટોટલ ગ્રીન સેક્શન જે છે ને મિત્રો, એ 10 માર્કનું છે. 6 ક્વેશ્ચનના 10 માર્ક, એનાથી 5 ગણું. આ 6 ક્વેશ્ચન્સ ટોટલ 10 માર્કનું છે, એનાથી 5 ગણું 50 માર્ક ખાલી રિપીટ સેન્ટેન્સમાંથી મળે છે. સો એક્ઝામમાં બી આ ક્વેશ્ચન્સ પર તમે જરા બી ઇમ્પોર્ટન્સ ના આપો, કોઈ બી ક્વેશ્ચન ટિક કરો અને સીધા બીજા ક્વેશ્ચન્સ પર જતા રહો, જ્યાંથી તમને વધારે માર્ક્સ મળે છે. આપણે ત્યાં ધ્યાન આપવાનું છે, ત્યાંથી વધારે માર્ક્સ લેવાનું છે. સપોઝ રીડિંગમાં મલ્ટિપલ ચોઇસ સિંગલ આન્સર છે, મલ્ટિપલ ચોઇસ મલ્ટિપલ આન્સર છે, સેવ ટાઈમ દેર, ટિક એનીથિંગ, ગો ટુ ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ગો ટુ રીઓર્ડર પેરેગ્રાફ એન્ડ સ્પેન્ડ ટાઈમ દેર, બીકોઝ વી વોન્ટ દેટ ક્વેશ્ચન્સ ટુ બી કરેક્ટ. આપણે પેલા પ્રશ્નો કરેક્ટ કરવાના છે, એટલે માટે ટાઈમ જોઈશે. અને એ ટાઈમ ક્યાંથી બચાવીશું? આ બધા ગ્રીનવાળા સેક્શનમાંથી. તમે એવું વિચારો, આખું પેપર 350નો છે, 360નો નથી. આપણે આપણું સ્કોરની રિક્વાયરમેન્ટ 60 છે, 90 નથી, રાઈટ? 60 માર્ક બધામાં આવી જાય, એટલે 64 ઝા 240, એટલે 240 મેક્સિમમ ક્યાંથી લાવવા એ વિચારવાનું છે. આપણે 90માંથી 90 નથી લાવવા, એટલે 350માંથી આપણે 240 લાવવાના છે. એ ગોલ કરીને વિચારો, એમાં જ વેટેજ આપો. બીજા ગ્રીનમાં તમે ટાઈમ ના આપો, એનાથી તમારું ટાઈમ બગડશે. ઓકે, બસ આને ફોલો કરો, ગ્રીન સેક્શનને એક્સક્લુડ કરો, 14 ક્વેશ્ચન પર કામ કરો અને આવી રીતે કામ કરજો. આઈ ગેરંટી યુ કે તમારો સ્કોર આવશે. સો ફ્રેન્ડ્સ, ધીસ વોઝ ધ ટોટલ એક્સપ્લેનેશન ઓફ ધ વેટેજ ઓફ ધ ક્વેશ્ચન્સ ધેટ આર ધેર ઇન પીટી. અને આઈ હોપ કે તમે બધું સમજી ગયા છો પ્રોપરલી. હવે તમારે ઓનલાઈન કે ઓફલાઈન કોચિંગ બી જોઈન કરવું હોય તો યુ કેન કમ ડાઉન ટુ અવર ક્લાસ. ઓફલાઈન માટે અમે અમદાવાદમાં છીએ, બીજા 4 રસ્તા નવરંગપુરા પર, લેવલ અપ એડુ કન્સલ્ટન્ટના નામથી. અને જો તમારે ઓનલાઈન બી કરવું હોય તો અમારી વેબસાઇટ છે levelupedu.co. અમારા વેબસાઇટ પર જાઓ, અમારા અલગ અલગ કોર્સિસ ત્યાં અવેલેબલ છે. ઓનલાઈન પેમેન્ટ કરો એન્ડ દેન યુ આર રેડી ટુ ગો વિથ અવર પરફેક્ટ પ્રોપરલી ડિઝાઇન વેલ કોર્સિસ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. તમારા મિત્રોને જરૂર શેર કરો આ વિડીયો, જેમને તમને લાગે છે કે પીટી અટેમ્પ્ટ કરી રહ્યા છે અને આ વિડીયો કામનું છે. થેન્ક યુ સો મચ.